અમદાવાદના બોપલમાં માઈકા કોલેજના વિદ્યાર્થીની હત્યાનો ભેદ ઉકેલાયો છે। હત્યા કરનારો પોલીસ કર્મચારી નીકળ્યો। સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટડિયાની પંજાબથી ધરપકડ। ઘટના બાદ ફરાર થયેલા કોન્સ્ટેબલને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। ख्याति हॉस्पिटल विरुद्ध राज्य सरकार एक्शन में। ख्याति हॉस्पिटल ने पीएमजेएमआईमांथी डिबार्ड करवामां आवी छे। आरोग्य विभाग ना अग्र सचिवे कहू कि हॉस्पिटल ना मालिको डॉक्टरो संचालको अने मैनेजमेंट सामे केस थशे। ऑपरेशन करना डॉक्टर पण हवे क्यांय नहीं करी शके ऑपरेशन। हॉस्पिटल में भूतकाल में थयेला ऑपरेशनो पण रिव्यू करवानो आदेश। ख्याति हॉस्पिटल में दर्दियों ने खोटी रीते सारवार अपाई होवानो पण खुलासो। दर्दियों ने एंजियोप्लास्टी करवानी जरूर ज नहोती। ख्याति हॉस्पिटल की मुश्किली वधी गई छे। गुजरात मेडिकल काउंसिल ने ख्याति हॉस्पिटल सामे कार्यवाही। हॉस्पिटल की बेदरकारी बाबते सुओ मोटो लई सत्ताधीशों ने नोटिस। सात दिवस में बे दर्दी मृत्यु मामले हकीकत जणावा माटे आदेश। हॉस्पिटल की तमाम विगत साथ हाजर थवा माटे आदेश। મહેસાણામાં પીએમજે યોજના હેઠળની 20 હોસ્પિટલોને નોટિસ ફટકારાઈ। નિયમ મુજબ ન ચાલનાર હોસ્પિટલો સામે દંડાત્મક કાર્યવાહી થશે। ગેરરીતિ જોવા મળશે તો હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાશે। પીએમજે મુજબની સહાયમાં દર્દીઓને મદદ ન મળતી હોવાનું તારણ। ક્યાંથી હોસ્પિટલ કાંડ પછી મોટો ખુલાસો। પીએમજે કાર્ડની સૌથી મોટી ખામી। કાર્ડના લાભાર્થી દર્દી કે તેમના સગાને કાર્ડમાંથી કેટલી રકમનો ખર્ચ થયો તેની જાણ કરવામાં નહોતી આવી। આ બાબતનો લાભ લઈ હોસ્પિટલ ગમે તે ઓપરેશન ખર્ચ કરાવી રકમ બ્લેકમાં મેળવી લેતા હતા। કેગના રિપોર્ટમાં પણ ચોંકાવનારી વિગતો। ખ્યાતિકાંડ મામલે જિગ્નેશ મેવાણીના સરકાર પર પ્રહાર। રાજ્યનું આરોગ્ય વિભાગ ઘટના માટે જવાબદાર। ખાનગી હોસ્પિટલો સાથે મિલી ભગત કરી સરકારનું સુયોજિત કાવતરું। 2022 અને 23 બાદ હવે 24માં પણ આવી ઘટના સામે આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અથવા તો પ્રામાણિક અધિકારીએ તપાસ સોંપવામાં આવે। ક્યાંથી હોસ્પિટલ કાંડ મામલે બોરીસણા ગામના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। 11 દર્દીઓ સાથે તેમના પરિજનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસે તમામ દર્દીઓ અને સ્વજનોને પોલીસ સ્ટેશન હાજર રહેવા માટેની જાણ કરી હતી। પોલીસે દર્દીઓ પાસે નિવેદન લેવા જવાને બદલે પોલીસ સ્ટેશને બોલાવતા સવાલ ઉઠ્યો। અમદાવાદ ખ્યાતિકાંડમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા એક દર્દીની તબિયત બગડી। અચાનક શ્વાસ ચડતા દિનેશ સાધુને 108માં હોસ્પિટલ લઈ જવાયા। તેમને કબજિયાતની તકલીફ હતી। હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે ખ્યાતિ હોસ્પિટલમાં તેમની કબજિયાત દૂર કરવા સ્ટેન્ડ મૂકી દેવાયું। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દર્દી દિનેશભાઈ સાધુની તબિયત લથડતા યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તાત્કાલિક સારવાર શરૂ કરાઈ। કુલ 15 દર્દીઓને લાવવામાં આવ્યા। અન્ય દર્દીઓને કયા પ્રકારની સારવાર મળી તેની તપાસ ચાલુ। યુએન મહેતાના આરએમઓનું નિવેદન। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજ્ય સરકાર ફરિયાદી બનશે। કાયદાકીય પાસા અંગે બેઠકમાં ચકાસણી કરવામાં આવી। હોસ્પિટલનું લાયસન્સ પણ થઈ શકે છે રદ, જે ડોક્ટરે ઓપરેશન કર્યું છે તેના પર પણ પગલાં લેવાય તેવી શક્યતા। સીએમ સાથેની બેઠકમાં વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઈ અને ડીવાયએસપી ઉપસ્થિત રહ્યા હતા। પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલ રજૂ કરાયો। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને મામલે સરકારમાં બેઠકનો દોર। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી। ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। આગામી સમયમાં હોસ્પિટલમાં પ્લાન્ટ સર્જરી માટે એસઓપી બનાવાશે। બે દર્દીના મોત બાદ પણ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકનો નિર્દોષ હોવાનો રાગ। હોસ્પિટલે કોઈ પણ ગેરરીતિ નહીં કરાઈ હોવાનો દાવો કર્યો। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતે સરકારની તપાસમાં સહકાર આપવાનો દાવો કર્યો। વિવાદ બાદ પણ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપીડી કાર્યરત છે અને દર્દીઓની સારવાર પણ ચાલુ છે। બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ। 74% મતદાન નોંધાયું છે। ગામડાઓમાં મતદાન કેન્દ્રો બહાર મતદારોએ લાઈનો લગાવી હતી। ભાજપ કોંગ્રેસ સહિત પક્ષ વચ્ચે વાવ બેઠક પર જામ્યો છે ત્રિપાંખીયો જંગ। વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કર્યું મતદાન। સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। કહ્યું કે અગાઉ હું નવો હતો પણ હવે મતદારો મારી સાથે છે। લોકો જંગી મતોથી કમળને જીતાડશે તેવો વિશ્વાસ છે।
बाउपेटा चूंटणी में भाजप कांग्रेस उम्मीदवार एकबीजा ने राम राम कर्या। मोरीखा गामे स्वरूपजी ठाकुर और गुलाबसिंह राजपूत आमने सामने आया, बन्ने सामसामे हाथ जोड़ी ने राम राम कर्या। गुलाब खिलशे कही गुलाबसिंह हरखाता नजरे पड़ा। वधुमां गुलाबसिंह त्रीजी वक्त वाव में हेट्रिक थवानुं जणाव्युं। बाउपेटा चूंटणी में कांग्रेस उम्मीदवार गुलाबसिंह राजपूते व्यक्त करी छे जीतनी आशा। धीमा मां भगवान धरणीधर ना दर्शन करी कहू के वाव विधानसभाना लोकोए आशीर्वाद आप्या छे, वट तो कांग्रेस नो ज रहेशे। साथे जणाव्यु के लोको जाणे छे के कोने वोट देवामां तेमनुं हित छे। बनासकांठाना सांसद ज्ञानीबेन ठाकोरे कर्युं छे मतदान। वाउपेटा चूंटणीमां ज्ञानीबेने पोताना वतन अबणासरामां मतदान मताधिकारनो उपयोग कर्यो हतो। मतदान बाद कांग्रेस उम्मीदवार गुलाबसिंह राजपूतनी जीतनो विश्वास व्यक्त कर्यो। कांग्रेस सांसद ज्ञानीबेन ठाकोरे पण जीतनी आशा व्यक्त करी। ज्ञानीबेने कह्युं के जे वचन आपीए ते पूरा करवाना प्रयत्न करीए छीए। विस्तारमां आवता 43 समाज अमारा उम्मीदवार जंगी लीडथी जीताडशे। भाजप पर प्रहार कर्या के पेटा चूंटणीमां भाजपे सीएम अने प्रधानमंडळने उतारवानी फरज पड़ी हती। वाउपेटा चूंटणीना अपक्ष उम्मीदवार मावजी पटेलना शाब्दिक प्रहार। मतदानना दिवसे भाजप पर सरकारी तंत्र ने बनास डेरीनो उपयोग करी मतदारोने डराव्याना आक्षेप कर्या। वधुमां कहू के मतदारो कोईनाथी डर्या नथी के खरीदाया नथी, जीत मारी थशे ते निश्चित छे। बनासकांठाना वावना राधानेसरना ग्रामजनोनो मतदान अंगे भारे उत्साह। अगाउ ग्रामजनोए शिक्षण पाणी अने वीजळी अंगे चूंटणीनो बहिष्कार कर्यो हतो। अधिकारीओने समजावट बाद ग्रामजनो मतदान करवा माटे तैयार थया हता। वाउपेटा चूंटणीना मतदान दरमियान ईवीएम खोटवाया छे। मीठा कुवाड़ा तेमज असाणा मतदान मथके ईवीएम खोटवायुं हतुं। बंने मतदान मथको पर ईवीएम अंगेनी जाण थता सांसद ज्ञानीबेन ठाकोरे मुलाकात लीधी। असाणा गाममां ईवीएम खोटवायाना 30 मिनिट बाद फरी शरू थई गयुं हतुं। वावना भाखरी गामे पण खोटवायुं हतुं ईवीएम मशीन। भाखरी गामे मतदान मथक एकनुं ईवीएम खोटवाता मतदारोमां निराशा जोवा मळी हती। मतदान माटे मतदारोए राह जोवी पड़ी हती। वसाणा अने सनेसडामां पण ईवीएम खोटवायाना ज्ञानीबेने आक्षेप कर्या। राजकोटनी ट्रेनो शरू ज न थती होवानी व्यथा सांसद राम मोकરિયાએ જાહેરમાં વ્યક્ત કરી। કહ્યું કે ટ્રેનોની જાહેરાત થાય છે પણ શરૂ નથી થતી। તાત્કાલિક રેલવે પ્રધાન દર્શનાબેન જરદોશે અગાઉ 6 ટ્રેનની જાહેરાત કરી હતી, જો કે હજુ સુધી એક પણ ટ્રેન શરૂ ન થયાનું રામ મોકરિયાએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનુભવાયો છે ઠંડીનો ચમકારો। દરિયાકાંઠા નજીકના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડતા ગુલાબી ઠંડીની શરૂઆત। અમરેલી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીએ પહોંચતા વાતાવરણ ઠંડુગાર બન્યું। કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડી 18 ડિગ્રીએ પહોંચ્યો। જૂનાગઢના કેશોદ અને ભાવનગરના મહુવામાં પણ 18 ડિગ્રી તાપમાન। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી, જોકે રાજ્યના અન્ય જિલ્લાઓમાં બેવડી ઋતુ અનુભવાય। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાલિકામાં આર્થિક સંકટના વાદળો ઘેરાયા। નાણાકીય સદ્ધર બનાતી પાલિકા આજે કંગાળ સ્થિતિમાં। પીજીબી સેલ કચેરીમાં પાલિકાની બિલની જંગી રકમ બાકી। 50 લાખથી વધુનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું। મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ પાસે પાલિકાએ લોન માંગી। ગાંધીનગરમાં વેક્સિન લઈ જવા વપરાતી ક્યુબની જાળવણીનો અભાવ। જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને વેક્સિન લઈ જતી ક્યુબ ખંડેર હાલતમાં જોવા મળી। વિવિધ વેક્સિન માટે વપરાય છે આઈસ ક્યુબ। વેક્સિન ઉપર પાન મસાલા ખાઈ થૂકેલા દ્રશ્યો જોવા મળ્યા। તંત્રની ઘોર બેદરકારીને લઈને અનેક સવાલ ઉઠ્યા। વડોદરામાં આઈઓસીએલની આગની ઘટનામાં મૃતકના પરિવારજનોને 25 લાખની વળતર ચૂકવાશે। મૃતકના પત્નીને નોકરી અને બાળકોના ભણતરનો ખર્ચ પણ આઈઓસીએલ ઉઠાવશે। અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય કરાયો છે। મંગળવારે મૃતકના પરિવારજનોએ રિફાઇનરી બહાર કર્યા હતા ધરણા। તો કોયલી રિફાઇનરીમાં આગ લાગવા મુદ્દે નિષ્ણાંતોની ટીમ તપાસ કરશે। સમગ્ર ઘટનાની તપાસ માટે બહારની નિષ્ણાંતોની ટીમ બોલાવાશે, જે તપાસ અહેવાલ આપશે। ત્યારબાદમાં સુરક્ષા વ્યવસ્થાનું પુનઃ મૂલ્યાંકન કરાશે। 68 અને 69 નંબરની ટેન્કમાં આગ લાગી હતી।
વડોદરાની કોયલી રિફાઇનરીમાં આગ મુદ્દે કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું છે। કલેક્ટર મારફતે મુખ્યપ્રધાને આવેદનપત્ર આપીને તપાસની માંગ કરી, સાથે બેદરકારી માટે કલેક્ટર ડિરેક્ટર સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી। અમદાવાદ ધોળકાના વોઠાના મેળામાં બનાવેલ એન્ટ્રી ગેટ ધરાશાય। એન્ટ્રી માટે લોખંડના ટ્રસ્ટનો બનાવેલો ગેટ એકાએક પડતા બે લોકો ઇજાગ્રસ્ત, જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા। મેળામાં હજારો લોકો આવતા હોવાથી લોકોની સુરક્ષા સામે પણ સવાલ। રાજકોટમાં સરોવર પોર્ટિકો હોટેલની છાશમાંથી ઈયળ નીકળી। જૈનિશ કડેચા નામના વ્યક્તિ સેમિનાર અટેન્ડ કરવા માટે આ હોટેલમાં ગયા હતા, જે સમયે પીરસાયેલી છાશમાં ઈયળ દેખાતા વિડીયો ઉતાર્યો। હોટેલના સ્ટાફને ફરિયાદ કરતા યોગ્ય જવાબ ન આપ્યાનો આક્ષેપ। ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અત્યાર સુધી 9 લોકોના મોત, તમામ યાત્રીઓના હાર્ટએટેકને કારણે મોત। ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ સહિતના પરિક્રમાર્થીઓના મોત થયા છે। મૃતકો 50-70 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું। 2 દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા। જૂનાગઢમાં લીલી પરિક્રમામાં પોલીસ પ્રજાનો મિત્ર, આ સૂત્ર છે એ સાર્થક થયું। પરિક્રમા કરતા એક પરિવારના 4 વર્ષના બાળકને વીછીએ ડંખ માર્યો। પીએસઆઈ પ્રતિક મશુરીએ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા અને બાળકનો જીવ બચાવ્યો। દાહોદમાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડને ફરી શરૂ કરવા સર્વે, અગાઉ વળતર સહિતની સુવિધાઓ નક્કી કરી હોવા છતાં ન મળતા ખેડૂતો રોષે ભરાયા। 14 ગામોના ખેડૂતોની જમીન મકાનો સહિતનું સંપાદન કરવામાં આવ્યું હતું, હવે પોલીસને સાથે રાખી ફરી સર્વે શરૂ કરાયો। અમરેલીમાં હાઈવે પર લઠાર મારતા સિંહનો વધુ એક વિડીયો વાયરલ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ડાલા મથ્થો સાવજ આંટા ફેરા મારતો જોવા મળ્યો। એક સાથે બબ્બે સાવજને જોઈ હાઈવે પર વાહનો પણ બેઘડી થંભી ગયા। વાહનોની રફતાર વચ્ચે સિંહના આંટા ફેરા સાબિત થઈ શકે છે જોખમી। ભરૂચમાં નેશનલ હાઈવે 64ને અડીને ખડકાયેલા દબાણો દૂર કરાયા। નેશનલ હાઈવે ઓથોરિટીએ તમામ દબાણો હટાવ્યા। આમોદ પાસે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા કાર્યવાહી કરાઈ। સરકારી જમીન પર મોટા પાયે લારી ગલ્લા અને બાંધકામના દબાણો ખડકાયા હતા। મહારાષ્ટ્રના પાલઘરમાં મધદરિયે કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ કર્યું। મધદરિયે ફિશિંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા। બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમારો ફસાયા હતા। હેલિકોપ્ટરથી પ્રથમ પ્રયાસમાં 2 માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાણુ દરિયાકાંઠે પહોંચાડ્યા, બાદમાં અન્ય 2 માછીમારોને બચાવી દમણ લવામાં આવ્યા। વડોદરામાં સમાસાવલી રોડ પરની રેસ્ટોરન્ટમાં આગનો બનાવ બન્યો। જોત જોતા આગ વધુ પ્રસરતા સમગ્ર હોસ્પિટલને બાનમાં લીધી। વિકરાળના આગના કારણે આસપાસની દુકાનો પણ ઝપેટમાં આવી ગઈ છે। ભીષણ આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા। તો આ ભીષણ આગ કાબૂમાં લેવાઈ ગઈ છે। 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે। જોકે ભીષણ આગને કારણે સમગ્ર રેસ્ટોરન્ટ બળીને ખાક થઈ ગઈ છે। આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી। આગ લાગવા મુદ્દે મોટો ખુલાસો થયો છે। રેસ્ટોરન્ટમાં ફાયરના કોઈ જ સાધન ન હોવાનું સામે આવ્યું। અગાઉ ફાયર વિભાગે નોટિસ પણ આપ્યાનો ખુલાસો થયો છે। નોટિસ આપવા છતાં રેસ્ટોરન્ટ સંચાલકોએ નિયમોનો ઉલાળ્યો કર્યાનું સામે આવ્યું। ફાયર વિભાગની ડ્રાઈવ અને નોટિસને ઘોળીને પી ગયા છે સંચાલકો। હાલ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું છે। ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસીની નાઇટ્રિક્સ કંપનીમાં આગની ભીષણ ઘટના બની છે। કેમિકલ કંપનીમાં વિકરાળ આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। કંપનીના કામદારોને પ્લાન્ટની બહાર મોકલાયા। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। વડોદરાના કરજણ ઉમજ રોડ પર કારમાં આગ લાગી। સમય સૂચકતાથી બહાર નીકળી કાર ચાલકનો બચાવ। આગ લાગવાનું કારણ અકબંધ, કાર બળીને ખાક। ભરૂચમાં આવેલી રંગ લોડર્સ ઇન હોટેલમાં આગ, ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા। ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, તમામ ગેસ્ટ સુરક્ષિત। સુરતમાં ખાનગી એમ્બ્યુલન્સમાં આગ લાગી। સિંગળપુર 4 રસ્તા નજીક એમ્બ્યુલન્સમાં આગ લાગતા અફરાતફરી મચી। એમ્બ્યુલન્સમાં 2 લોકો સવાર હતા, જોકે માર્શલની સતર્કતાથી બંનેના જીવ બચ્યા। માર્શલે તાત્કાલિક ફાયર એક્સ્ટેન્શનથી આગ કાબૂમાં લીધી હતી।
दाहोदना संजेलीना नायब मामलतदार लांच लेता झड़पाया छे। नायब मामलतदार मेहुल राजपाल लांच लेता सकंजामां आव्या। मामलतदारनी साथे स्टेम्प वेंडर मोहन बारिया पण झड़पाया। फरियादी पासेथी दाखला माटे मांगी हती 5000 ની लांच। पंचमहाल गोधरामां खाणखनिज विभागनी मोटी कार्यवाही। गैरकायदे रेती माटी ब्लेक ट्रेपनुं वाहन करता जेसीबी मशीन सहित 7 वाहन जप्त कर्या। काखणपुर शहरा बाही कालोल में लीधा पगला। सूरतना स्पामा आग मामले पुलिस नी कोर्ट में रिविजन अरजी। उमरा पुलिस से कोर्ट में 7 दिवस रिमांड माटे रिविजन अरजी करी छे। जिमना बे संचालकों स्पा मालिक सहित 3 नी धरपकड़ कराई हती। कोर्टे रिमांड ना मंजूर करता 3 ने जेल में मोकल्या। पुलिस रिविजन अरजी करता 14 तारीखे तपास हाथ धराशे। सूरतना ऊन विस्तारमां माथाभारे शख्सनो आतंक। भेस्तान पोलीस पर टपोरीए गाड़ी चढ़ावानो कर्यो प्रयास। हयातनगर स्थित हिंद होटल सामे पीसीआर वाने फिल्मी स्टाइलमां टक्कर मारी। नशामां धूत युनुस उर्फे टेणीने पोलीसे पकड़वानो प्रयास कर्यो हतो। हत्याना प्रयास बदल युनुस मुजफ्फर सामे पोलीस फरियाद नोंधाई। राजकोट में विधर्मी युवके 15 वर्षीय सगीरा ने प्रेमजाल में फसावी। इलियास नामना युवके सगीरा नु माणावदर थी अपहरण पण कर्यानो आरोप छे। विधर्मी युवके सगीरा नु 2 महीना पहला अपहरण कर्यु हतु। पोलिस पासे विधर्मी युवक नु लोकेशन होवा छता धरपकड़ न करती होवानो सगीराना परिवारे आरोप लगाव्यो। सूरतना मगदल्ला गामे सगा साळाई बने विना घरे करी छे 16,22,000 रूपियानी चोरी। वाहनी खरीदी में खूटता 20,000 रूपया न आपता चोरी ने अंजाम आप्यो। आरोपीए पोताना घरे दीवाल में चणतर करीने घरेणा संताड्या हता। पोलीसे मुद्दामाल रिकवर कर्यो। देवभूमि द्वारका में कल्याणपुरना खीरसर गामे लूट। महिला घरे सूता हता ए समय अजाण्या शख्सोए लूट ने अंजाम आप्यो। महिलानु गळू दबावी आंख में स्प्रे नाख्यो। लूटारो 3 तोला सोनाना दागीनानी लूट करी फरार। कल्याणपुर पोलीसे अजाण्या 2 शख्सो सामे गुनो नोंधी तपास हाथ धरी। सुरेन्द्रनगर में चोटीला में गांजा वावेतर झड़पायु। जानीवडला गामे कपास और तुवेर पाक वच्चे गांजा वावेतर थतु हतु। पोलीस ने चौक्स बातमी मळता वावेतरनी साथे आरोपी ने झड़पी पाड्यो छे। 30 नंग गांजाना छोड़ साथे आरोपी की धरपकड़ करी वधु तपास हाथ धरी। राजकोट में दारूबंदी धजाकड़ा उड़ावत वीडियो वायरल थयो छे। आरटीओ अधिकारी सामे दारूडियो बेफाम बोलते नजरे पड़ो। दारूडिया पुलिस ने हप्ता आपता होवानो वीडियो में उल्लेख थयो। माउंटेन ट्रेकर युवके गोंडल चौकड़ी पासेनो वीडियो बनावी सोशल मीडिया पर वायरल कर्यो। पोरबंदर में देश की 3 सेना ने योजाशे जॉइंट एक्सरसाइज। 19 नवेम्बरे एचएडीआर अंतर्गत एक्सरसाइज नो आयोजन। चौपाटी पर आपातकाल परिस्थिति में थती कामगीरी मॉकड्रील रजू कराशे। पूर वावाजोड़ा और धरतीकंप जेवी परिस्थिति में थती राहत कामगीरी मॉकड्रील योजाशे।